હવે ઉપદેશમાલા ભાષાંતર ગ્રંથમાં ધર્મનાશ ગણી જે ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધેલી તેમના પુત્ર આ રણસિંહનું ચરિત્ર પહેલાં આપ્યું છે, પછી એક એક શ્લોક આવશે ને એનાથી શિક્ષાઓ શું શું આપણને કરવી જોઈએ મળશે. પહેલાં આ ચરિત્ર આપ્યું છે, એમાં એમને પોતાનું આવી ગયું, પુત્રનું આવી ગયું. તે એમનો પુત્ર એ કનકશેખર રાજાની પુત્રીને પરણ્યો છે, કનકવતી તેની સાથે રહે છે, પણ એ ખેડૂતને ત્યાં મોટો થયેલો એટલે એ ખેડૂતને પોતાના પિતા તરીકે માની અને બોલાવીને હવે રાજ્યનો કારભાર સોંપ્યો. એ અવસરે સોમા નામની મોટી નગરીને વિશે પુરુષોત્તમ નામે રાજા રાજ્ય કરતો હતો, તેને રત્નવતી નામની પુત્રી હતી. તે કનકશેખર રાજાની બહેનની પુત્રી ભાણેજ થતી હતી. તેણે કનકવતીના પાણીગ્રહનો સર્વવૃત્તાંત જાણ્યો, તેથી તે રણસિંહ કુમારની ઉપર અનુરાગવાળી થઈ અને તેણે રણસિંહ વિના અન્ય વર નહીં વરવાનો નિયમ લીધો. એ પ્રમાણે પોતાની પુત્રીની ઈચ્છા જાણીને પુરુષોત્તમ રાજાએ પોતાના પ્રધાન પુરુષોને રણસિંહ કુમારને બોલાવવા મોકલ્યા. એની પુત્રીની ઈચ્છા જાણી અને રણસિંહ કુમારને બોલાવવા મોકલ્યો. ત્યાં જઈને તેઓ આમંત્રણ કર્યું એટલે રણસિંહે જવાબ આપ્યો કે એ સગલું કનકશેખર જાણે, હું કંઈ જાણતો નથી. કનકશેખર રાજાને પૂછો, એની પુત્રીને એમને પરણ્યા છે, ત્યાં જ છે, એને પૂછો, હું કંઈ જાણતો નથી. એટલે પ્રધાન પુરુષોએ કનકશેખરને વિદિત કર્યું. ત્યારે તેણે વિચાર્યું કે મારી ભાણેજનો વિવાહ કરી આપવો એ મને ઉચિત છે. એ પ્રમાણે ચિંતવી રણસિંહ કુમારને બોલાવીને કહ્યું કે તમે રત્નવતીના પાણીગ્રહણ માટે જાઓ. તેણે તે કબૂલ કર્યું. પછી મોટા પરિવાર સાથે રત્નવતીને પરણવા માટે જતાં માર્ગમાં પાટલીખંડ નગરની સમીપના ઉપવનમાં ચિંતામણી યક્ષના દેરા પાસે તે આવ્યો. રસ્તામાં જતાં યક્ષનું મંદિર આવ્યું, ત્યાં ચિંતામણી પાર્શ્વનાથનું મંદિર છે અને આ યક્ષથી અધિષ્ઠિત છે. એટલે યક્ષ મંદિરમાં જઈને તેણે યક્ષને પ્રણામ કર્યા. ચિંતામણી યક્ષનું મંદિર છે, ત્યાં જઈને પ્રણામ કર્યા. ત્યાં તેની જમણી આંખ ફરકી એટલે તે મનમાં ચિંતવન કરવા લાગ્યો કે અહીં કોઈ ઈષ્ટનો મેળાપ થશે. તે સમયે પાટલીખંડ નગરાધીશ કમલસેન રાજાની રાણી કમલિનીની કુક્ષીને વિશે ઉત્પન્ન થયેલી કમલવતી નામની કુંવરી સુગંધી પુષ્પો તથા પુષ્પ વગેરે પૂજાની વસ્તુઓ લઈને સુમંગલા દાસી સહિત યક્ષના મંદિરમાં આવી. એ કુમાર રસ્તામાં જાય છે રત્નવતીને પરણવા, એટલામાં અહીંયા યક્ષના મંદિરમાં નમસ્કાર કર્યા કે ત્યાં કમલવતી નામની કુમરી પોતાની દાસી સાથે મંદિરમાં પૂજા કરવા આવી. ત્યાં રણસિંહ કુમારને જોઈને તે કામ વિવળ થઈ, કુમાર પણ તેને જોઈને મોહિત થયો. તેઓ બંને નેત્રનો મટકું માર્યા સિવાય એકી નગરે પરસ્પર સસને જોતા ઉભા રહ્યા. પછી કમલવતી યક્ષની પૂજા કરીને પ્રાંતે પ્રાર્થના કરી કે હે સ્વામી, તમારી કૃપાથી આ પુરુષ મારો ભર્તાર થાવ. આ બધા પુરુષના સંસ્કાર હોય ત્યારે આવા ભાવો ઉપજે છે. આ બધું ઋણાનુબંધે મળે છે. હમણાં જે આપણા સંબંધો થયા એ બધા પુરુષના ઋણાનુબંધ છે, તો જ એકબીજાનું આવું થાય. એના દર્શનથી હું તેના પર અતિ રાગવતી થઈ છું. એટલે યક્ષને એ કુમારી એમ કહે છે, માટે પ્રસન્ન થઈને એ રાજકુમારને મારા ભર્તારપણે આપો. ત્યારે યક્ષે કહ્યું, હે બાળા, આ રાજપુત્ર હું તને અર્પણ કરું છું, એની સાથે તું રે. એ પ્રમાણે સાંભળીને તેને ઘણો આનંદ થયો. પછી કમલવતી સેવક દ્વારા તેનું નામ વગેરે પૂછીને યક્ષે તો હા કહી દીધું, પણ પિતા એના સાથે લગ્ન કરે ત્યારે થાય એટલે સ્નેહ દ્રષ્ટિથી તેને ફરી ફરી જોતી પોતાને ઘેર ગઈ. કુમાર પણ પોતાના મુકામે આવ્યો. બીજે દિવસે પણ કમલાવતી પૂજા કરવાને આવી. કુમારે તેને જોઈ પૂજા કર્યા બાદ વીણા વાદન પૂર્વક સંગીત કરીને ભગવાનની ભક્તિ કરી તે ઘરે ગઈ. કુમાર તેનું ગાન તથા વીણાનો સ્વર સાંભળીને મનને વિશે ચિંતવા લાગ્યો કે જો આ બાળાને પરણું તો જ મારો જન્મ સફળ છે, નહીં તો આ જીવિતથી શું.
એ પ્રમાણે તેના રાગે વાયો સતો ત્યાં જ રહ્યો, મુકામ ઉપાડ્યો નહીં. એકદા પુરુષોત્તમ રાજાના પ્રધાનોએ આવીને વિજ્ઞપ્તિ કરી, સ્વામીન અત્ર વિલંબ કરવાનું શું કારણ છે? કેમ કે ત્યાંથી પુરુષોત્તમ રાજાની પુત્રી ને પરણવા માટે લોકો બોલાવવા આવેલા, તમે અહીંયા જ કેમ રોકાયા, ચાલો હવે ત્યાં. ત્યારે કુમારે કહ્યું, મારે અહીં કંઈ કામ છે, તમે આગળ જાઓ, હું તમારી પાછળ જલ્દીથી આવું છું. એ પ્રમાણે કુમારનો ઉત્તર સાંભળીને તેઓ સોમાપુરીએ પુરુષોત્તમ રાજા સમીપે ગયા અને કુમાર પાછળ આવે છે એમ કહ્યું. હવે રણસિંહ કુમાર તો કમલવતીના રૂપથી મોહિત થઈને ત્યાં જ રહેલો છે. તે અવસરે એક ભીમ રાજાનો પુત્ર પણ કનકસેન રાજાની સેવા કરે છે. તે કમલવતીનું રૂપ જોઈને તેના પર મોહિત થયો છે, પણ કમલવતી તેને જરા પણ ઈચ્છતી નથી. કમલવતીએ યક્ષને કહીને પોતાના મનમાં એક પતિવ્રતા, એટલે મારો પતિ થાય તો આ જ, બીજો નહીં, પણ એક બીજો રાજા રાજપુત્ર એના પર મોહિત થયો એનું રૂપ જોઈને. એટલે કમલવતીને યક્ષ પૂજાને અર્થે ગયેલી જાણીને તે ભીમપુત્ર તેની પછવાડે ગયો મંદિરમાં, યક્ષના મંદિરમાં. તેણે ધાર્યું કે જ્યારે તે યક્ષ પ્રાસાદમાંથી બહાર નીકળશે ત્યારે હું મારા મનની સર્વ અભિલાષા તેને જણાવીશ. એ પ્રમાણે વિચાર કરતો હતો તે દ્વારમાં જ ઊભો રહ્યો. કમલવતીએ પણ તેને જોયો કે આ આવેલો છે, એટલે તેણે સુમંગલા દાસીને એમ કહ્યું કે આ પુરુષ જે દ્વારને વિશે ઊભો છે તે જો અંદર આવે તો તારે એને રોકવો. એ પ્રમાણે કહીને તે મંદિરની અંદર ગઈ અને દાસીને દ્વાર પાસે ઊભી રાખી. પછી એકાંતે જઈ એક જડી બુટ્ટી કાન ઉપર બાંધવાથી પુરુષ રૂપે થઈને તે પ્રસાદમાંથી દ્વાર પાસે આવી. એ જે બીજો ભીમ રાજાનો પુત્ર એના પર મોહિત થયેલો, એને એના પ્રત્યે એને કોઈ ભાવ નહીં કે મારો પતિ તો મેં સ્વીકારી લીધો, એટલે એણે શું કર્યું કે એને અંદર નહીં આવવા દેતી દાસી, એને કે દ્વાર ઉપર જ ઊભો રાખ દે, એને જાણે આ મંદિરમાં જશે ત્યારે બહાર આવશે એટલે મારી બધી વાત કહીશ. એટલામાં ત્યાં ઊભો રાખ્યો, પોતે અંદર જઈ આ યક્ષના દર્શન કરી એકાંતમાં જઈ એક જડીબુટ્ટી કાન પર બાંધી દીધી, એટલે એ સ્ત્રીની પુરુષ રૂપે થઈ ગઈ. છે બધી વિદ્યાઓ છે, જડી આવે છે આપણા શાસ્ત્રોમાં આગળ, એટલે પુરુષ રૂપે બનીને પછી આવી દ્વાર ઉપર કે એને કહ્યું, દ્વાર કહ્યું કે મેં આ પ્રાસાદના દ્વાર પાસે આવી ત્યારે કુમારે તેને પૂછ્યું કે હે દેવ પૂજક કમલવતી હજુ કેમ બહાર આવી નહીં, પેલા ભીમે પૂછ્યું. ત્યારે તેણે કહ્યું, મેં તો આ દાસી એકલીને જ પ્રસાદને વિશે જોઈ છે. પૂજારીને પૂછ્યું, મેં તો કે આ એક દાસીને જ જોઈ, બીજી કોઈ પણ સ્ત્રી અંદર નથી. એ પ્રમાણે કહીને તે પોતાને ઘેર આવી. પછી કણ ઉપરથી જટિકા એટલે જડીબુટ્ટીને દૂર કરી એટલે મૂળ રૂપે થઈ ગઈ. પાછળ ભીમપુત્રે પ્રાસાદની અંદર ઘણી તપાસ કરી પણ કમલવતીને નહીં જોવાતી, તે ખીન થઈને પોતાના સ્થાને ગયો. સુમંગલા દાસી પણ ઘેર આવી ત્યાં કમલવતીને જોઈને તેણે પૂછ્યું, હે સ્વામીની તમે અહીં કેવી રીતે આવ્યા? દાસીને ખબર નથી, એને દરવાજા પાસે ઊભી રાખેલી, એટલે કે એ ઘરે આવી અંદર કોઈ છે નહીં તો તમે કે અહીંયા કેવી રીતે આવી ગયા ઘરે? દાસીએ પૂછ્યું, મેં તમને બહાર નીકળતા તો જોયા નહીં. ત્યારે તેણે જટિકાનું સર્વ સ્વરૂપ કંઈ સમજાવ્યું કે આ જડીબુટ્ટીથી હું પુરુષ રૂપે થઈને આવી છું, ત્યારે આગળ થઈને જ આવી પણ પુરુષ રૂપે હતી. હવે જડીબુટ્ટી કેમ મળી એનું કારણ કહે છે, ક્યાંથી મળી તે. એ જટિકાનું સર્વ સ્વરૂપ કહી બતાવ્યું. તે વખતે દાસીએ કહ્યું, હે સ્વામીની એવી જટિકા તમને ક્યાંથી મળી કે જે જડીબુટ્ટીના પ્રભાવે તમે સ્ત્રીના પુરુષ રૂપે થઈ ગયા? ત્યારે કમલવતીએ કહ્યું, સાંભળ, પૂર્વે હું એક વખત યક્ષને મંદિરે ગઈ હતી. તે વખતે ત્યાં એક વિદ્યાધર અને વિદ્યાધીનનું જોડું આવ્યું હતું. હું ત્યાં ગયેલી મંદિરમાં, તે વખતે એક વિદ્યાધર અને વિદ્યાધરીનું જોડું ત્યાં આવેલું હતું. મને જોઈને વિદ્યાધરી મનમાં ચિંતવા લાગી કે જો આ અદ્ભુત રૂપવાળી સ્ત્રીને મારો પતિ જોશે
तो तेना रूपथी मोहित थई जशे एवं धारीने हूँ न जाणू तेम तेणे मारा कर्ण पर एक जटिका बांधी दीधी। ए विद्याधर पासे विद्या होय એટલે કે એને જડી એ વિદ્યા ધરીને એમ થયું કે આ કમળવતી રૂપવાન છે અને મારો પતિ વિદ્યાધર એને જોશે તો એના પર મોહિત થઈ જશે અને મને છોડી દેશે। એટલે એણે કે છાનીમાંની એક જડીબુટીકા મારા કાન ઉપર બાંધી દીધી। હું યક્ષની પૂજા કરવા માટે ગઈ ત્યાં મારા પુરુષ વેશને જોઈને વિસ્મય થઈ કે હું પુરુષ રૂપે કેવી રીતે થઈ ગઈ અને સર્વ શરીરને અવલોકતા એક જટિકા કાન ઉપર જોવા માંડી। આખું શરીર જોયું કેવી રીતે થઈ કે અહીંયા જોતા હતા કાન ઉપર એક જડીબુટી બાંધેલી જોઈ। તે જટિકા દૂર કરી એટલે હું મૂળ રૂપમાં આવી ગઈ, એ કાઢી નાખી કે પાછું સ્ત્રી બની ગઈ। ત્યાર પછી તે જટિકાને આદરથી ગ્રહણ કરીને મેં મારી પાસે રાખી છે કે ઓ આ તો કામ લાગશે, વખતે ક્યાંય સંકટ આવે તો એ સ્ત્રીના પુરુષ રૂપે બની શકાય, વિદ્યાઓ છે બધી એમ પાસે રાખી છે। તેના પ્રભાવથી પુરુષ વેશ ધારણ કરીને હું આજ યક્ષ પ્રસાદમાંથી બહાર નીકળતી હતી એ પ્રમાણે કમલવતીએ પોતાની દાસીને કાને જટિકાનું સ્વરૂપ નિવેદન કર્યું। હવે ભીમ જે રાજાનો પુત્ર એને ત્યાં શોધતો હતો, ત્યાં તો મળી નહીં, એ તો પુરુષ વેશથી બહાર નીકળી ગઈ। એ ભીમ રાજાના પુત્રે તેને માટે ઘણા ઉપાયો કર્યા પરંતુ એક પણ ઉપાય કામે લાગ્યો નહીં। ત્યારે તેણે કમલવતીની માતાને પોતાનો અભિપ્રાય જણાવ્યો। હવે કમલવતી એમ તો વાત કંઈ થઈ નહીં, એટલે કમલવતીની માતાને એ જઈને કહ્યું એણે। તેથી માતાએ વિચાર કર્યો કે આ મહાન રાજપુત્ર છે તો આની સાથે મારી પુત્રીના લગ્ન થાય તો તે યુક્ત છે। એ પ્રમાણે વિચારીને તેણે પોતાના સ્વામીને તે હકીકત નિવેદન કરી કમલવતીના પિતાને વાત કરી। માતાએ તેણે પણ તે કબૂલ કર્યું, બીજે દિવસે જ લગ્ન લીધા। જ્યારે કમળવતીએ તે વાત જાણી ત્યારે તેને ઘણું દુઃખ ઉત્પન્ન થયું, તેથી તે ખાતી નથી, સૂતી નથી, બોલતી નથી, હસતી પણ નથી। મો કેવો છે એટલે માં પૂછું કે રાગ, રાગ તે તો આગ જેવો છે, પૂર્ણા સંસ્કારે રાગ થઈ ગયો બસ કે હવે મારે તો લગ્ન કરવા છે એની સાથે ને આ તો પિતા બીજા સાથે કરાવે, એટલે હવે ખાતી નથી, પીતી નથી, સૂતી નથી, બોલતી નથી, હસતી પણ નથી। તે મનમાં વિચાર કરે છે કે તે યક્ષની પાસે જઈને તેને ઉપાલંબ દઈને તેનો જ આશ્રય લઉં કે યક્ષે મને કહ્યું કે હા તને આપ્યો આ પતિ તો કેમ આ વિપરીત થઈ ગયું, એને જ ઉલંબો આપું, તે સિવાય મારી બીજી ગતિ નથી। આ પ્રમાણે વિચારીને રાત્રિએ ગુપ્ત રીતે નીકળી યક્ષ મંદિરમાં આવીને યક્ષને ઉલંબો આપવા લાગી કે હે યક્ષ, તમારા જેવા મુખ્ય દેવોનું વચન અન્યથા નીવડે એ ઘટિત ગણાય નહીં, કારણ કે સત્પુરુષોને તો એક જ જીભ હોય છે, કે તમારા જેવા યક્ષ થઈને કહો કંઈ અને કરો કંઈ, તમે મને કહો હા ભલે આ તારો પતિને આમ કેમ થયું, સત્પુરુષોને તો એક જ જીભ હોય છે। કહ્યું જે કહ્યું છે કે સત્પુરુષોને એક એક જીવ, સર્પને બે, પ્રજાપતિને ચાર, અગ્નિને સાત, કાર્તિક ઋષિને છ, રાવણને દસ, શેષનાગને 2000 અને દુર્જનોના મુખમાં તો હજારોને લાખો જીવ હોય છે। જો કે એ પ્રમાણે છે, છતાં તમારી વાણી અન્યથા નીવડી, પરંતુ મારો જીવ તો મારા હાથમાં છે, કે તમે આવા સત્પુરુષ થઈને આવું આ વચન ઉલ્લંઘો, તમારું વચન તમે જે કેમ જ થવું જોઈએ, પણ મોહ કેવો, આજે પણ કેદા પ્રત્યે આવા રાગ થઈ જાય એટલે પછી મરવા તૈયાર થઈ જાય, ગાડી નીચાવીને મરી જાઉં, ફાંસો ખાઈને મરી જાઉં, ઝેર પીને મરી જાઉં, આ મોહ કેવો છે, એને એટલું એ દુઃખ રાગનું એટલું અસહ્ય થઈ પડે, એના કરતો મરવું સારું। એટલે એવું એમને એના મનમાં શું થયું કે ભલે તમે વાત તમારી નહીં રાખી યક્ષ થઈને, જો કે એ પ્રમાણે છે, છતાં તમારી વાણી અન્યથા નીવડી, પરંતુ મારો જીવ તો મારા હાથમાં છે, એ પ્રમાણે કહીને રણસિંહ કુમારના મુકામની પાસે જઈ મોટા વૃક્ષને વિશે ગળે ફાંસો બાંધીને બોલી,
हे वन देवताओ मारू वचन सांभळो, मैं रणसिंह कुमार ने ज परणवानी इच्छा थी आ चिंतामणि यक्ष नो बहु रीते आराधन कर्युं, तेने मने वचन आप्युं परंतु पाळ्युं नहीं यक्षे, तेथी हूँ आत्मघात करूँ छू। जो आ भवने विषे मारा पति न थया तो आवता भवने विषे ते मारा वल्लभ थाओ। ए प्रमाणे बोली वृक्ष ऊपर चढ़ीने कंठ में फांसो नाखीने लटकी रही, तेवामां सुमांगला दासी तेने पगले पगले आवी तेने कमलवतीनी ए प्रकारनी अवस्था जोईने शोर बकोर करी मूक्यो। ते सांभळीने रणसिंह कुमार पोताना सुमित्र मित्र सहित त्यां सत्वर आव्यो, दासीए गळानो फांसो छेदी नाख्यो एटले कमलवती बेशुद्ध अवस्थामां नीचे पड़ी। शीत पवन वगैरेना उपचारथी ते स्वस्थ थई। त्यारे ते कुमारे पूछ्यु के सुंदरी तू कोण छे, तू शा माटे गळे फांसो नाख्यो? ते त्या सहसा हेतुए कर्युं। सुमंगलाए उत्तर आप्यो दासीए कि स्वामी શું હજુ આપે આને ન ઓળખી? તમારામાં જેનું ચિત્ત લીન છે એવી આ રાજપુત્રી કમળવતી છે, તેના પિતાએ તેને ભીમ દ્રુપના પુત્રને આપવાથી તે આત્મઘાત કરીને મરણ પામવા ઈચ્છતી હતી, તેનું મેં ગળે ફાંસો કાપી નાખી રક્ષણ કર્યું છે। તે સાંભળીને રણસિંહ કુમાર અતિ હર્ષિત થયો। ત્યાર પછી સુમિત્ર બોલ્યો, હે મિત્ર, એ આ બાળાનું પારિગ્રહણ કરીને તેનો ઉદ્ધાર કરો। એ પ્રમાણે મિત્રનો કથન સામે રણસિંહ તે જ વખતે તેને સાથે ગાંધર્વ લગ્ન કર્યું। કમલવતી પણ મનમાં આનંદ પામી। કમલવતી રાત્રિએ સુમિત શાસ્ત્રીએ પોતાને ઘેર આવી તે સમયે વિવાહ કાર્યના અતિહર્ષમાં પોતાના કુટુંબ પરિવારનું મન વ્યગ્ર છે એમું જાણીને કમલવતીએ પોતાનો સ્ત્રી વેશ સુમિત્રને પહેરાવ્યો અને પોતે પુરુષ વેશ ધારણ કરીને રણસિંહ કુમારની સમીપે ગઈ। કુમારે પણ તેને સ્નેહ દ્રષ્ટિ વડે પોતાની પાસે બેસાડી। હવે શું થયું? આ પ્રમાણે લગ્ન પણ થઈ ગયા રાત્રે ગંધર્વ। હવે ઘરે તો બીજે દિવસે તો લગ્ન છે એટલે આખી રાત વિવાહની બધી વિચારણા ચાલી રહી છે, એટલે ત્યાં જઈને હવે ગઈ। હવે શું જે મિત્ર હતો રણસિંહ કુમાર એને મૂકવા ગયો એટલે પોતાનો સ્ત્રી વેશ તો પહેરાવ્યો એના રણસિંહના મિત્રને અને પોતે પુરુષરૂપ બની ગઈ પેલી જડીબુટ્ટીના પ્રભાવે। અને પછી રણસિંહ કુમાર પાસે આવી ગઈ। હવે લગ્ન વખતે ભીમપુત્ર હાથી ઉપર સવારી કરીને મોટા આડંબરથી પરણવા આવ્યો અને મહોત્સવપૂર્વક કમલવતીનો વેશ જેણે ધારણ કર્યો છે એવા સુમિત્રની સાથે પાણી ગ્રહણ કરી તેને લઈને પોતાના સ્થાને આવ્યો। એ પુરુષને જ પરણ્યો। હવે શું થયું? પછી કામના આવેશથી કોમલ આલાપપૂર્વક નવીન વધુને પુનઃ પુનઃ બોલાવા લાગ્યો પણ તે જરા પણ બોલતી નથી, ચૂપ થઈને બેસી રહી છે। અતિ કામના આવેશમાં તેને હસ્ત વડે અંગનો સ્પર્શ કર્યો, તે તો પુરુષ છે એવું જાણીને તેણે પૂછ્યું, તું કોણ છે? તેણે ઉત્તર આપ્યો, હું તમારી વધુ છું। કુમારે પૂછ્યું, તું વધુ ક્યાં છે? તારા દેહથી તો જણાય છે કે તું પુરુષ છે। ત્યારે વધુનો વેશ ધારણ કરનાર સુમિત્રે જવાબ આપ્યો, હે પ્રાણનાથ, આ શું બોલો છો? શું તમે તમારું ચેષ્ટિત પ્રગટ કરો છો? વિવાહના ઉત્સવથી પરણેલી એવી મને ચેટક વિદ્યાથી પુરુષરૂપ કરો છો? શું તમારી પાસે એવી વિદ્યા છે કે મને ઈશ્વરીને આપે પુરુષરૂપ કરી નાખી? છે પોતે પુરુષ, પણ કે આ તમારો હાથ અડ્યો ને એટલે હું તો પુરુષ બની ગઈ। તું કુમાર શું હું કુમારના પ્રભાવથી પુત્રીપણાને તજી દેને પુત્રી થઈ છું? શું હું કુમારી હતી ને કુમાર બની ગયો? એ પ્રમાણે બોલવા ત્યાં કેમ બન્યું એમ વિચારતો ભીમપુત્ર વ્યગ્ર ચિત્રવાળો થયો। તે અવસરે સ્ત્રી વેશ ધારણ કરનાર સુમિત્ર રણસિંહ કુમાર પાસે આવ્યો અને રાત્રિનો સર્વ વૃત્તાંત કહ્યું। તે કૌતુક સાંભળી તેઓ સર્વ હસ્તતાળી દઈને હસવા લાગ્યા। અહીં ભીમપુત્રે કનકસેન રાજા પાસે આવીને કહ્યું,
મારી સાથે તમારી જે પુત્રીના લગ્ન થયા છે તે તો પુત્ર દેખાય છે, એ તમારી પુત્રી નથી. તે સાંભળીને તેના સાસુ સસરાએ કહ્યું, શું આ જમાઈ ગાંડો થયો છે કે આ પ્રમાણે લવે છે? આ કોઈ પુરુષને સાથે પ્રણાવતા હશે કોઈ? આવી રીતે શું આ બોલે છે જમાઈ? અથવા શું ભૂતથી આવેશવાન છે કે જેથી આ પ્રમાણે અસંબંધ બોલે છે? એક જ ભવને વિશે જીવ સ્ત્રી પણ તજીને પુરુષત્વ પ્રાપ્ત કરે એવા પ્રકારની પ્રવૃત્તિ કોઈ દિવસ થઈ નથી અને થશે પણ નહીં. કે ભાઈ સ્ત્રીનું પુરુષ બની જાય એ તો કોઈ એક ભવમાં બને નહીં, તેમજ એવી વાત સાંભળવામાં પણ આવી નથી. તેમાં જમાઈ પણ અસત્ય શા માટે બોલે? માટે પુરુષ વેશે કોઈ ધૂર્ત દેખાય છે. એ પ્રમાણે કે રાજાએ કમલવતીની સર્વત્ર શોધ કરાવી પણ તેનો પત્તો કોઈ જગ્યાએ મળ્યો નહીં. ત્યારે રાજા અતિ શોકાતુર થયો અને રાણી પણ પુત્રીના મોહને લીધે રુદન કરતી સતી સેવકો પ્રત્યે કહેવા લાગી કે જે કોઈ મારી પુત્રીને લાવી આપશે તેની અભિલાષા હું પૂર્ણ કરીશ. તેથી સેવકો પણ સર્વત્ર ભમ્યા પરંતુ પત્તો ન લાગવાથી ખિન્ન થઈને પાછા આવ્યા. આ પ્રમાણે આગળ વિશે જણાવે છે જે આપણે આવતીકાલે